હિન્દુ એ સમગ્ર વિશ્વમાં, દુનિયામાં વસતો હિન્દુ એ સહિષ્ણુ હોય, પોતે અહિંસામાં માનતો હોય, અને આ પ્રકારનું જૂઠાણું ફેલાવવાનું કામ જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે. આખા સમાજને હિંસક કહેવો એ ખૂબ જ ગંભીર બાબત છે, અને આ માટે દુનિયાના હિન્દુઓની માફી રાહુલ ગાંધીએ માગવી જોઈએ. મિત્રો, સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા છે, અને જ્યારે એ ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે દિશાહીન બોખલાઈ ગયેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ પ્રકારના જૂઠાણાઓ એ ચલાવી રહ્યા છે, એને હિન્દુ ક્યારેય માફ ન કરી શકે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપ સૌએ જોયું છે અને દેશ આખાએ જોયું છે કે એમણે ફક્ત અને ફક્ત જૂઠાણાઓ ચલાવ્યા છે, અને એ જૂઠાણાઓના આધાર પર ચૂંટણી જીતવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે. પરંતુ દેશની જનતાએ એમણે ફરીવાર ત્રીજી વાર એ પરિણામ આપ્યું છે કે આ દેશમાં માનનીય નરેન્દ્રભાઈ એ શાસન કરશે, અને એના કારણે દુભાવવાનું જે કામ કર્યું છે રાહુલ ગાંધીને, દેશ અને દેશનો હિન્દુ, દુનિયાનો હિન્દુ એ આના માટે ક્યારેય માફ ન કરે. મિત્રો, જે પ્રકારે પહેલેથી જ કોંગ્રેસની માનસિકતા રહી છે, તુષ્ટિકરણની નીતિ અપનાવીને વર્ષોથી ચૂંટણીમાં એક કોમના મત અંકે કરવા માટેનો એમનો જે પ્રયાસ રહ્યો છે, અને બાકીના લોકો, સમગ્ર દેશના લોકો એ આ ઘટનાથી ખૂબ નારાજ છે, અને અમે સખ્ત શબ્દોમાં એને વખોડીએ છીએ. રાહુલ ગાંધીએ સદનની અને દેશ અને દુનિયાના હિન્દુઓની માફી માગવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા એના દ્વારા ક્યાંય પણ કોઈ પણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ થઈ હોય એવું કોઈ જગ્યાએથી અમને ધ્યાનમાં નથી આવ્યું, એટલે આમાં પણ કોંગ્રેસ જૂઠાણા જ ચલાવે છે. જો ગુજરાતમાં તો ઠીક, દેશમાં પણ ઈન્ડી ગઠબંધન એ સફળ રહ્યું નથી, ગુજરાતમાં તો ક્યારે સફળ ન થાય એ પ્રકારની સ્થિતિ ગુજરાતની જે પાછળની ચૂંટણીઓ થઈ છે, અને આવનારા સમયમાં જે પ્રકારે ગુજરાતના લોકો એ વિકાસના આધાર પર સરકારને સમર્થન કરી રહ્યા છે એ જોતા એ ફક્ત અને ફક્ત એમનું સ્વપ્ન છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આજે અને આવતીકાલે પણ તમામ પ્રકારે ખૂબ મજબૂતાઈથી આગળ વધવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી RSS ના ગુંડાઓ દ્વારા જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું, એ સાચા હિન્દુ ધર્મ અને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા, એ જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી, એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને RSS દ્વારા ગુંડા તત્વોને મોકલીને હિંસકારું કૃત્ય કરવામાં આવ્યું છે. આ ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતો બનેલો દેશ, અને એમાં જે હિન્દુ ધર્મ છે, હિન્દુ સંસ્કૃતિ છે, આ દેશની સંસ્કૃતિ છે, એની વાત કરીને રાહુલજીએ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બુદ્ધ ધર્મ હોય કે ભગવાન મહાવીર હોય, આ તમામ લોકોએ અને તમામ સંસ્કૃતિએ હિન્દુ ધર્મએ શાંતિ, પ્રેમ, ભાઈચારા, દયા નો આપણને પાઠ ભણાવ્યો છે.
અને એ મુજબ જ આ દેશ ચાલ્યો છે. પણ પોતાના રાજકીય લાભ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, દબાવવામાં આવી રહ્યા છે, જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડો ને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે, એને રાહુલજીએ સાચા અર્થમાં ગઈકાલે ખુલ્લી પાડી. અને હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિંસામાં માને જ નહીં. કોઈ પણ સાચો હિન્દુ હોય એ ક્યારે હિંસા, ભેદભાવ, નફરત અને કોઈને પણ ડરાવવા દબાવવાનો પ્રયત્ન ક્યારે કરે પણ નહીં. આ ભાજપના નેતાઓ આરએસએસ પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા જ ઠેકેદારો હોય એ રીતે વર્તી અને લોકોને ડરાવી રહ્યા છે, દબાવી રહ્યા છે, દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે. તારા જે સાચી વાત કીધી એનું ખોટું અર્થઘટન કરી આખા પ્રવચનની થોડી ક્લિપ લોકોને બતાવી સમાજમાં જે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ રાહુલજીનું ભાષણ એ આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો, એ ભાજપ આરએસએસના નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે, એમને ખુલ્લા પાડી દીધા અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો. અડધી રાત્રે અંધારામાં આવી ને હુમલો તો કાયરો જ કરે, અને એ પણ ત્યાં જે ચોકીદાર હતા એને દીકરીને સગર્ભા હતી, એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો. આ કોઈ હિન્દુ હોય શકે નહીં, પણ હિન્દુના નામે લોકોને ડરાવવા દબાવવા નીકળેલા ભાજપના પિઠ્ઠુઓ અને ગુંડા મવાલી તત્વો દ્વારા હુમલો થયો છે. તમે એને સખત શબ્દોમાં વખોડીએ છે, સાથે સાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છે કે આ એક વાર નહીં, આવા અનેક હુમલાઓ કર્યા તમે ડરાવવા માટે, પણ કોંગ્રેસ કે કોંગ્રેસનો કાર્યકર ક્યારે વિચારધારામાંથી પીછેહટ કરી નથી, ક્યારે કોઈનાથી ડર્યા પણ નથી ને ક્યારે ડર્યા પણ નથી. ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને ભાજપના તમામ નેતાઓને કહેવા માંગીએ કે રાહુલજીએ બહુ સાચી વાત કરી સંસદમાં કે તમને આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું, અને આ જે લડાઈ છે એ અંધારામાં આવીને હુમલો કરવાથી લડવા નીકળ્યા છો, એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી છાતી આવે, અમે લડવા માટે તૈયાર છે, ગુજરાતના લોકોના ન્યાય માટે, અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શસ્ત્રો છે, સંવિધાન, સત્ય અને અહિંસા, એનાથી આ લડાઈ લડીશું. લડવામાં ક્યારે પીછેહટ પણ નહીં થાય, ક્યારે ડરાવી કે દબાવી પણ નહીં શકો, અને આવનારા સમયમાં 100% તમને ગુજરાતમાં હરાવીશું. એ વાત આજે આપના માધ્યમ દ્વારા એ ભાજપના આરએસએસના નેતાઓને કહેવા માંગીએ છે, અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી અને સરકાર આવા ગુંડા મવાલી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થમાં સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા ગુંડા મવાલી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરેવી માંગણી કરી.